નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથની અંદર. આજે આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ, એટલે કે નંબર સિસ્ટમ. તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે બે અંકોની એક સંખ્યાના અંકોના સ્થાનની, એટલે કે પ્લેસની ફેરબદલી, એટલે કે અદલા બદલી, એટલે કે ઇન્ટરચેન્જ, એટલે કે એક્સચેન્જ કરતા મળતી સંખ્યા, એટલે કે મળતી નવી સંખ્યા, એટલે કે મળતો ન્યુ નંબર, મૂળ સંખ્યા કરતા, એટલે કે ઓરિજિનલ નંબર કરતા 9 વધુ છે, 9 મોર છે. તો મૂળ સંખ્યા કયા વિકલ્પમાં આવેલી છે? એ 27, જો એ 27, 86, 54, 36, 59. વિકલ્પ બી 38, 32, 63, 31, 24. સી 87, 65, 47, 94 અને 74. અને છેલ્લો ડી વિકલ્પ. ત્રણેય જવાબ સાચા નથી. હવે આગળ, સૌપ્રથમ તો ધારો કે છકોસ આ બે અંકોની કોઈ એક સંખ્યા, એટલે કે મૂળ સંખ્યા, એટલે કે ઓરિજિનલ નંબર x y છે. ફરીથી એકવાર, સૌપ્રથમ તો ધારો કે બે અંકોની કોઈ એક સંખ્યા, એટલે કે મૂળ સંખ્યા, એટલે કે ઓરિજિનલ નંબર આ એક્સ વાય છે. હવે આગળ, આ મૂળ સંખ્યાના અંકોની, એટલે કે આ એક્સ વાયના અંકોની ફેરબદલી, એટલે કે અદલા બદલી કરવાની છે. ફેરબદલી એટલે કે અદલા બદલી કરવાની છે. મીન્સ કે આ એક્સને વાયની જગ્યાએ અને આ વાયને એક્સની જગ્યાએ લખવાના છે. એટલે આમ કરવાથી આપણને આ વાય એક્સ નવી સંખ્યા, એટલે કે ન્યૂ નંબર મળશે. આપણને આ વાય એક્સ નવી સંખ્યા મળશે. હવે આગળ આ મળતી નવી સંખ્યા, એટલે કે આ વાય એક્સ એ મૂળ સંખ્યા કરતા, એટલે કે આ એક્સ વાય કરતા આ નવ વધુ છે. ફરીથી પર, હવે આગળ, આ મળતી નવી સંખ્યા, એટલે કે આ વાય એક્સ એ આ મૂળ સંખ્યા કરતા નવ વધુ છે. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણને આ સમીકરણ, એટલે ઇક્વેશન મળશે, આ સમીકરણ મળશે. હવે આગળ, આ એક્સ વાય એટલે વત્તા એક્સ વાય કહેવાય, એટલે કે ધન એક્સ વાય કહેવાય. હવે આગળ, આ વત્તા એક્સ વાયને આ બાજુ લાવવાના છે. એટલે આગળ, માટે આ વાય એક્સ પછી આ વત્તા એક્સ વાય આ બાજુ આવે તો ઓછા એક્સ વાય થઈ જાય. આ વત્તા એક્સ વાય આ બાજુ ઓછા એક્સ વાય થઈ જાય. પછી આ ઇક્વલ નો ઇક્વલ
પછી આગળ આ વત્તા 9 એટલે 9 જ કહેવાય વત્તા 9 એટલે 9 જ કહેવાય આગળ માટે 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 જુઓ આ yx ઓછા xy બરાબર બરાબર 9 આ y ઓછા x થાય ફરીથી એકવાર આ yx ઓછા xy બરાબર 9 આ y ઓછા x થાય આ y ઓછા x થાય 9 y ઓછા x થાય y ઓછા x થાય એટલે કે 9 ગુણ્યા આ y ઓછા x થાય ધેટ ઇઝ 9 ઇન્ટુ y માઇનસ x થાય 9 ઇન્ટુ y માઇનસ x થાય બીજા શબ્દોમાં કહીએ તો જુઓ આ નવી સંખ્યા અને આ મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત એટલે કે આ મૂળ સંખ્યા અને આ નવી સંખ્યા વચ્ચેનો તફાવત એટલે કે ભેદ એટલે કે ડિફરન્સ હંમેશા ઓલવેઝ 9 નો ગુણાંક હોય છે 9 નો ગુણાંક હોય છે 9 નો ગુણાંક હોય છે એટલે કે 9 નો ગુણાંક હોય છે એટલે કે 9 નો ગુણિત હોય છે એટલે કે 9 નો અવયવી હોય છે એટલે કે 9 ના ઘડિયામાં આવતી સંખ્યા હોય છે એટલે કે 9 ના ગુણાકારમાં આવતી 9 ના ગુણાકારમાં આવતી સંખ્યા હોય છે એટલે કે મલ્ટીપલ ઓફ 9 હોય છે મલ્ટીપલ ઓફ 9 હોય છે 9 હોય છે જ્યાં વેર આ 9 સાથે ગુણાયેલી સંખ્યા આ 9 સાથે ગુણાયેલી સંખ્યા એટલે કે 9 સિવાયનો બીજો અવયવ 9 સિવાયનો બીજો અવયવ ધેટ ઇઝ સેકન્ડ ફેક્ટર એ નવી સંખ્યાના અંકો વચ્ચેનો તફાવત એટલે કે મૂળ સંખ્યાના અંકો વચ્ચેનો તફાવત એટલે ભેદ એટલે ડિફરન્સ હોય છે આગળ આ બરાબરનું બરાબર પછી આ 9 ના 9 એટલે આગળ અહીંયા 9 એકુ 9 થાય માટે આ y ઓછા x બરાબર 1 થાય આ y ઓછા x બરાબર આ 1 થાય આ y ઓછા x બરાબર આ 1 થાય આ 1 થાય હવે આગળ આપણે આ ઓપ્શન a લઈએ તો જુઓ ઓપ્શન a માં પહેલી સંખ્યા આ 27 છે પહેલી સંખ્યા આ 27 છે પહેલી સંખ્યા આ 27 છે જેમાં આ 2 એટલે કે પહેલો અંક x છે અને આ 7 એટલે બીજો અંક એ y છે બીકોઝ આપણે મૂળ સંખ્યા શોધવાની છે અને આપણે મૂળ સંખ્યા xy ધારેલી છે આપણે મૂળ સંખ્યા xy ધારેલી છે મતલબ કે પહેલો અંક x ધારેલો છે અને બીજો અંક y ધારેલો છે હવે આગળ આ 7 - 2 = 5 થાય આ 7 - 2 = 5 થાય આ 7 - 2 7 - 2
बराबर 5 થાય 7 ઓછા 2 બરાબર 5 થાય મતલબ કે આ y ઓછા x બરાબર 1 આવે નહીં આ y ઓછા x બરાબર 1 આવે નહીં 1 આવે નહીં માટે ધેરફોર આ 27 આ 27 આ મૂળ સંખ્યા થાય નહીં ઓરિજિનલ નંબર થાય નહીં મીન્સ કે આ ઓપ્શન એ કરેક્ટ ઓપ્શન થાય નહીં ઓપ્શન એ કરેક્ટ ઓપ્શન થાય નહીં હવે આગળ આપણે આ ઓપ્શન બી લઈએ તો જુઓ ઓપ્શન બી માં પહેલી સંખ્યા આ 38 છે 38 છે 38 છે 38 છે જેમાં આ 3 એટલે પહેલો અંક x છે અને આ 8 એટલે બીજો અંક y છે બીકોઝ આપણે મૂળ સંખ્યા શોધવાની છે અને મૂળ સંખ્યા આપણે આ xy ધારેલી છે એટલે કે પહેલો અંક આપણે x ધારેલો છે અને બીજો અંક y ધારેલો છે એટલે આગળ અહીંયા આ 8 ઓછા 3 બરાબર 5 થાય આ 8 ઓછા 3 8 ઓછા 3 બરાબર 5 થાય બરાબર 5 થાય મતલબ કે y ઓછા x બરાબર 1 આવે નહીં 1 આવે નહીં 1 આવે નહીં માટે ધેરફોર આ 38 આ 38 મૂળ સંખ્યા થાય નહીં ઓરિજિનલ નંબર થાય નહીં મીન્સ કે આ ઓપ્શન બી કરેક્ટ ઓપ્શન થાય નહીં ઓપ્શન બી કરેક્ટ ઓપ્શન થાય નહીં હવે આગળ આપણે આ ઓપ્શન સી લઈએ તો જુઓ આમાં પહેલી સંખ્યા આ 87 છે 87 છે 87 છે 87 છે જેમાં આ 8 એટલે x થાય અને આ 7 એટલે y થાય 8 એટલે x થાય અને આ 7 એટલે y થાય એટલે આગળ આ 7 ઓછા 8 આ 7 ઓછા 8 આ 7 ઓછા 8 7 ઓછા 8 બરાબર 7 ઓછા 8 7 ઓછા 8 બરાબર ઓછા 1 થાય માઇનસ 1 થાય ઓછા 1 થાય ઓછા 1 થાય મતલબ કે આપણને y ઓછા x બરાબર 1 મળે નહીં અહીંયા પણ આપણને 1 મળે નહીં 1 મળે નહીં 1 મળે નહીં 1 મળે નહીં માટે ધેરફોર આ 87 પણ મૂળ સંખ્યા થાય નહીં એટલે ઓરિજિનલ નંબર થાય નહીં મીન્સ કે આ ઓપ્શન સી પણ કરેક્ટ ઓપ્શન થાય નહીં સી પણ કરેક્ટ ઓપ્શન થાય નહીં ધ આમ આ ઓપ્શન ડી તમારો કરેક્ટ ઓપ્શન થશે ધ આમ આ ઓપ્શન ડી તમારો કરેક્ટ ઓપ્શન થશે મતલબ કે ત્રણેય જવાબ સાચા નથી આ પહેલો જવાબ પણ સાચો નથી આ બીજો જવાબ પણ સાચો નથી અને આ ત્રીજો જવાબ પણ સાચો નથી હવે આગળ બીજો સવાલ આ રીતનો છે કે બે આંકડાની કોઈ એક સંખ્યામાંથી એકમ અને દશકના આંકડાઓની અદલાબદલી કરીને મળતી સંખ્યાને મૂળ સંખ્યામાંથી બાદ કરવામાં આવતા 36 મળે છે તો મૂળ સંખ્યામાં દશકનો આંકડો એકમના આંકડાથી કેટલો હશે અને ઓપ્શન્સ આ રીતના છે કે
4 જેટલો મોટો b સરખો ઇક્વલ c 4 જેટલો નાનો એટલે 4 જેટલો સ્મોલ અને છેલ્લો d આમાંનું કશું નહીં આમાંનું કશું નહીં હવે આગળ સૌપ્રથમ તો આ મળતી નવી સંખ્યા ને મળતી નવી સંખ્યા ને એટલે કે આ y x ને y x ને આ મૂળ સંખ્યા માંથી એટલે કે આ x y માંથી બાદ કરતા સબટ્રેક્ટ કરતા ઘટાડતા આપણને આ 36 મળે છે 36 મળે છે ફરીથી એકવાર સૌપ્રથમ તો જો આ મળતી નવી સંખ્યા ને એટલે કે આ y x ને આ મૂળ સંખ્યા માંથી એટલે કે આ x y માંથી બાદ કરતા એક સબટ્રેક્ટ કરતા એક ઘટાડતા આપણને આ 36 મળે છે 36 મળે છે 36 મળે છે હવે મતલબ સૌપ્રથમ આપણને આ સમીકરણ એટલે કે ઇક્વેશન મળશે સમીકરણ એટલે ઇક્વેશન મળશે એટલે આગળ માટે જુઓ સૌપ્રથમ તો આ xy - yx બરાબર 9 આ x - y થાય ફરીથી એકવાર સૌપ્રથમ તો આના બરાબર 9 આ x - y થાય 9 x - y થાય એટલે કે 9 ગુણ્યા x - y થાય ધેટ ઇઝ 9 × x - y થાય x - y થાય પછી આ ઇક્વલ અને આ 36 ના 36 એટલે આ ઘટીને 9 × 36 થાય 9 × 36 થાય માટે આ x - y બરાબર 4 થાય આ x - y બરાબર 4 થાય માટે આ x = 4 + y થાય માટે આ x = આ 4 + y થાય વત્તા y થાય મતલબ કે આ મૂળ સંખ્યામાં એટલે કે xy માં આ x એટલે કે દશકનો અંક એ આ y એટલે કે એકમના અંક કરતા આ 4 જેટલો મોટો છે આથી આ વિકલ્પ એ 4 જેટલો મોટો તમારો સાચો જવાબ થશે. થેન્ક યુ.